सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। जो तमारे पण रोटली वत्ती होय अने जो तमारे तेनो आवो टेस्टी नास्तो बनावो होय तो वीडियो ने आखे जरूर थी जोजो। तो हेलो दोस्तों, हूँ छू तरुणा दर्जी, मारी चैनल में आप सौनु स्वागत छे। आजे हूँ तमारी साथे शेर करवा जई रही छू वधेली रोटलीना टेस्टी पकोड़ानी रेसिपी, जे तमे सांजना समय नास्ता में के बाळकोने टिफिन में बनावीने आपी शको छो। तो वीडियो ने आखी जुओ जेथी कोई वस्तु मिस न थाय अने रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक करवानु भूलता नहीं। तो चालो वधेली रोटलीना पकोड़ा बनावानु शुरू करिए। तो पकोड़ा बनावा माटे आपणे अहींया एक वाटकी घऊंनो लोट लईशुं, पछी अर्धी चमची चीली फ्लेक्स, अर्धी चमची धाणानो पाउडर, अर्धी चमची जीरू पाउडर, 5 चमची गरम मसालो अने पछी अर्धी चमची अजमाने हाथथी मसलीने आमां एड करी देशुं। पछी आमां स्वाद प्रमाणे मीठू, कलर लावा माटे थोड़ी हळदर, पछी नास्ताने क्रिस्पी बनावा माटे 2 चमची सोजी नाखी देशुं। पछी थोड़ीक आदुनी पेस्ट, थोड़ोक मीठो लीमड़ो अने 2 चपटी हींग नाखी देशुं अने थोड़ू थोड़ू पाणी एड करीने बेटर तैयार करी देशुं। थोड़ू थोड़ू पाणी नाखवाथी अंदर लम्स पड़ता नथी अने बेटर वधारे ढीलू पण नथी थतुं। बेटरनी कंसिस्टन्सी आपणे आटली राखीशुं। હવે આને આપણે ઢાંકી દઈશું અને બીજી તૈયારી કરી લઈએ। તો મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના બટાકા લીધા છે, તેને મેં આ રીતે મેશ કરી લીધા છે। તો આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, પછી 1 ચમચી આદુની પેસ્ટ, 2 મરચા ઝીણા સમારેલા, થોડાક લીલા ધાણા, 5 ચમચી ધાણા જીરું પાવડર અને પકોડાનો થોડો ચટપટો સ્વાદ લાવવા માટે 5 ચમચી આમચૂર પાવડર નાખી દઈશું। તમારે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। પછી 1/2 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખી બધું આપણે મિક્સ કરી લઈશું। હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો ચાલો હવે આપણે નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મારી પાસે 3 રોટલી બચી છે, તો રોટલીને પાટલી ઉપર મૂકી દઈશું। પછી જે આપણે બટાકાનું સ્ટફિંગ બનાવ્યું તેને આના ઉપર મૂકી દઈશું અને સ્ટફિંગને આખી રોટલી ઉપર લગાવી દઈશું। હવે છરી કે પીઝા કટર વડે રોટલીને આ રીતે કટ કરી દઈશું। આપણે પીઝાના શેપમાં જ રોટલીને કટ કરવાની છે। હવે આ પીસને આપણે એક વાસણમાં મૂકી દઈશું। હવે આ પીસીસને આપણે તળવાના છે, તો તેના માટે 2 રોટલીના ભાગને આ રીતે ભેગા કરી દઈશું અને જે આપણે બેટર તૈયાર કર્યું હતું તે બેટરથી પકોડાને કોટ કરી દઈશું અને તેને તેલમાં તળવા મૂકી દઈશું। જો તમારે રોટલીના 2 ભાગ ભેગા ના કરવા હોય તો 1 રોટલીના ભાગને પણ બેટરથી કોટ કરી તેના પકોડા બનાવી શકો છો। આપણે ગેસ મીડિયમ ટુ લો રાખીશું। આપણે પકોડાને આ રીતે હલાવતા રહીશું જેથી બધી બાજુથી પકોડા તળાઈ જાય। હવે પકોડા ગોલ્ડન રંગના થઈ ગયા છે, તો તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને બીજા પણ પકોડાને આ રીતે તળી લઈશું। તમે આને સોસ સાથે, ધાણની ચટણી કે ચા સાથે ખાઓ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આને બાળકને ટિફિનમાં કે સાંજે નાસ્તામાં બનાવી શકો છો। તો કેવી લાગી તમને વધેલી રોટલીના પકોડાની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।